મિત્રો, પછીનો પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ છે, 1 square 5 square 3 square, ડોટ 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 ડોટ. આવું બધું જોતા એવું લાગે છે કે અચ્છા અચ્છા અચ્છા, આમાં કંઈક નરવડ. સરવાળાનો નિયમ ઉપયોગ કરી શકાય? એના માટે સરવાળાનો નિયમ જાણતા હોવા જોઈએ. શું છે? તો કે નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ સરખા હોય તો જ અનુરૂપ ત્રીજા હાર કે ત્રીજા સ્તંભનો સરવાળો પોસિબલ બને. ઓકે, અહીંયા છે, તમે જુઓ ભાઈ. તો કે પહેલી અને બીજી હાર સરખી જ છે, તો પહેલી અને બીજી હારનો સરવાળો, નિશ્ચાયકોનો સરવાળો, તો એનો જવાબ આવે પહેલી હાર એમની એમ જ રહીએ. 1 square બેયમાં હોવું જોઈએ, 5 square બેયમાં હોવું જોઈએ, અને 3 square બેયમાં જ હોવું જોઈએ છે. બીજી હારે બેયમાં સરખી જ છે, 2 square 25 square, 25 square ને 5 ની નીચે લખી નાખીએ ભાઈ, 25 square અને 7 square. પછી અનુરૂપ ત્રીજાનો સરવાળો થાય 25. અચ્છા 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 અચ્છા, છેલ્લામાં તો સરખું નથી તો આ વસ્તુ નહીં ચાલે ભાઈ. કારણ કે પહેલો સ્તંભ અને બીજો સ્તંભ સરખો દેખાય છે. પહેલો સ્તંભ 1 2 3 1 2 3, તો પહેલો સ્તંભ એમનો એમ જે એમનું એમ છે ને આપણે વ્હાઈટ અક્ષરથી લખીએ છીએ. બીજો સ્તંભ એ બેયમાં સરખો જ છે, 5 square 25 square અને 41 square. હવે અનુરૂપ ત્રીજા સ્તંભનો સરવાળો થાય 3 square + 4 square, 3 square + 4 square. તો આ લાઈન આપણે અહીંયા રાખી દઈએ. પછી અનુરૂપ સરવાળો થાય 24 નો વર્ગ + 7 નો વર્ગ અને 40 નો વર્ગ + 49, એટલે કે 9 નો સ્ક્વેર. એટલે તમારો જવાબ આવશે 1 square 5 square અને 5 square, કારણ કે 3 નો વર્ગ અને 4 ના વર્ગનો સરવાળો પાયથાગોરસની એક સરસ મજાની જોડ છે. 2 square અને 25 square પાયથાગોરસની જોડ છે, 24 અને 7 અને 25 ની. 3 square અને 41 square, 41 40 નો વર્ગ + 9 નો વર્ગ, 1681, 41 નો વર્ગ થાય. અચ્છા, નિશ્ચાયકની બે આર સમાન, ઓટોમેટિકલી આપશ્રીનો આન્સર રહેશે 0. ઓપ્શન નંબર એ ટીક કરીને આવી જવું.